फ्रेंड्स, आज नो आपणो टॉपिक छे रोग એટલે શું અને રોગના પ્રકારો વિશેની માહિતી। હવે આપણે પ્રીવિયસ ટોપિક ની અંદર કાલે આપણે તંદુરસ્તી વિશેની વાત કરી, રાઈટ? આપણે હેલ્થ ઇઝ વેલ્થ વિશેનું ટોટલી ડિસ્કશન આપણે કાલના લેક્ચર ની અંદર કરી લીધું છે। હવે આજે તંદુરસ્તી ખોરવાય, આપણે તંદુરસ્તી શા માટે જરૂરી છે, ત્યારબાદ તંદુરસ્તી જે છે એ જાળવવા માટે આપણે શું કરવું જોઈએ, એ બધી જ માહિતી આપણે કાલના લેક્ચરની અંદર, યાની કે પ્રીવિયસ લેક્ચરની અંદર મેં બધી માહિતી તમને આપી દીધી, રાઈટ? હવે જો તંદુરસ્તી ખોરવાય તો શું થાય? હે, તંદુરસ્તી ખોરવાય તો શું થાય અને તંદુરસ્તી માટે જવાબદાર વસ્તુ શું છે? રાઈટ, તંદુરસ્તી માટે જવાબદાર કોણ છે? તંદુરસ્તી ખોરવાય તો શું થાય? તો કે તંદુરસ્તી જો ખોરવાય તો આપણે વ્યક્તિને એમ કહીએ કે એને રોગ થયો છે, એવું આપણે કહીએ છીએ। રાઈટ, રોગ એટલે શું? એની ડેફિનેશન મેં તમને કાલે જ આપી દીધી છે કે જ્યારે કોઈ સજીવના અંગ કે અંગના કાર્યોની અંદર જ્યારે ખલેલ પહોંચે છે ત્યારે એ સજીવનું શરીર જે છે એ અમુક લક્ષણો અથવા અમુક ચિહ્નો બતાવે છે, જેને આપણે શું કહીએ છીએ કે વ્યક્તિને રોગ થયો છે એવું સાબિત થાય છે। આ રોગની ડેફિનેશન। રોગ એટલે શું? તો કે જ્યારે કોઈ સજીવ શરીરના અંગ કે તેના તંત્રના કાર્યની અંદર જ્યારે ખલેલ પહોંચે છે ત્યારે તેનું શરીર અમુક લક્ષણો બતાવે છે, જેને આપણે રોગ થયો છે એમ ઓળખીએ છીએ। રોગના પ્રકારો, તો કે રોગના બે પ્રકાર હોય છે, એક તો ઇન્ફેક્શિયસ ડિઝીઝ યાની કે ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો બિનચેપી રોગ। હવે ચેપી રોગ કોને કહેવામાં આવે છે? તો કે જે રોગ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં કોઈ રોગકારક દ્વારા જ્યારે ફેલાતો હોય ત્યારે તેને ચેપી રોગ તરીકે ઓળખવામાં આવે છે। અને બિનચેપી રોગ એટલે શું? તો કે બિનચેપી રોગ જે છે એ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી, એના માટે કંઈક બીજો કારણ હોય છે। રાઈટ, હવે ચેપી રોગ અને બિનચેપી રોગ આ બંને રોગોના ઉદાહરણો સહિત આપણે કાલ ડિસ્કશન કરી લીધું છે। આ બધા જ રોગો વિશે આપણે ધીમે ધીમે હવે આગળ જાણીશું। રાઈટ, હવે ચેપી રોગની અંદર હવે આપણે થોડુંક ડીપમાં ઉતરવાનું છે, ચેપી રોગ વિશેની માહિતી લીધી છે। તો આપણે મેં કાલે શું કીધું હતું તમને કે ભાઈ ચેપી રોગ કોના દ્વારા થાય છે? તો કે રોગકારક દ્વારા થાય છે। ચેપી રોગ માટે જવાબદાર કોણ છે? તો કે ચેપી રોગ માટે જવાબદાર રોગકારક યાની કે પેથોજન્સ હોય છે। હવે આપણે વાત કરીએ કે આ રોગકારક એટલે અથવા તો પેથોજન્સ એટલે શું? તો કે રોગકારકની અંદર કોનો કોનો સમાવેશ થઈ શકે છે? તો કે રોગકારકમાં બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને કૃમિ। રાઈટ, આ બધા શું છે? તો કે સૂક્ષ્મજીવ છે અને આ એવા સૂક્ષ્મજીવ છે કે જે રોગ ફેલાવવા માટે જવાબદાર છે, જેને આપણે રોગકારક અથવા તો પેથોજન્સ તરીકે ઓળખવામાં આવે છે। એટલે રોગકારકની વ્યાખ્યા શું થાય? તો કે રોગ ફેલાવવા માટે જવાબદાર સૂક્ષ્મજીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ અને કૃમિને રોગકારક તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે થોડીક રોગકારકની થોડીક હિસ્ટરી કાઢીએ કે આપણે કીધું એ પ્રમાણે રોગકારક જે છે એ આપણા શરીરની અંદર ફેલાશે, આવશે અને આપણું શરીર, કારણ કે રોગના લક્ષણોમાં આપણે શું કીધું હતું, રોગ થયો છે કેમ ખબર પડશે? તો કે સજીવ શરીર જે છે ને અમુક ચિહ્નો બતાવશે, રોગકારક એના શરીરની અંદર એન્ટ્રી મારશે ને એટલે શરીર અમુક રોગના લક્ષણો બતાવશે, એટલે આપણે એમ કહેશું કે એને રોગ થયો છે। રેડી, તો કે ધારો કે રોગકારક, હું તમને એક એક્ઝામ્પલ આપું કે ધારો કે કોઈ બેક્ટેરિયા, હાલો ધારો કે કોઈ બેક્ટેરિયા જે છે ચલો મારા શરીરની અંદર એને એન્ટ્રી ગઈ છે। રેડી, રોગકારક જે છે એ મારા શરીરની અંદર એન્ટર થયો છે એટલે શું થશે? તો કે મારું શરીર છે ને અમુક લક્ષણો બતાવશે। ધારો કે હું તમને એમ કહું કે સાલ્મોનેલા ટાઇફી નામનો એક બેક્ટેરિયા જે છે ને મારા શરીરમાં એન્ટર થયો છે। સાલ્મોનેલા ટાઇફી નામનો બેક્ટેરિયા જયારે એન્ટર થશે ને એટલે ટાઇફોઇડ થયો કહેવાય, એટલે શરીર છે એ ટાઇફોઇડના લક્ષણો બતાવશે। રેડી, તો હવે આ રોગકારક છે એ હંમેશા પરોપજીવી હોય છે અથવા તો પરોપજીવન ગુજારતા હોય છે। શું? પરોપજીવીઓ જે હોય છે એ હંમેશા રોગકારક હોય છે। પરોપજીવી એટલે શું? તો કે બીજા પર આધારિત રહી અને જીવન ગુજારવું, યાની કે યજમાન તરીકે, ધારો કે હું એમ કહું કે ટાઇફોઇડ માટે જવાબદાર છે બેક્ટેરિયા સાલ્મોનેલા ટાઇફી છે એ મારા શરીરની અંદર એન્ટર છે એટલે કે મારા શરીરમાં મહેમાન ગતિ કરવા માટે આવે છે, યજમાન
तरीके ने कोने पसंद करो छे तो के मने अने मारा शरीर ने अंदर ए मेमन गति करवा माटे आवे छे रेडी कारण के परोपजीवी छे पोतानी रीतना पोतानु जीवन ए नथी गुजारी शकतो एना माटे ने बीजा कोई सजीव नी जरूर पड़े छे रेडी એટલે આ બેક્ટેરિયા છે એ પોતાના જીવન માટે શું કર્યું છે અને મારા શરીરની અંદર એન્ટ્રી મારી છે રેડી એટલે મારો શરીર અમુક લક્ષણો બતાવશે પણ મારે તમને એક વસ્તુનું ક્લેરિફિકેશન કરવું છે કે જ્યારે ધારો કે અહીં બેક્ટેરિયા મારા શરીરમાં એન્ટર થયો છે તો એ મેમન ગતિ કરવા માટે આવ્યો છે તો એને શું છે મારા નિયમ પ્રમાણે ચાલવું પડશે ધારો કે હું તમને એમ કહું કે સાલ્મોનેલા ટાઇફી નામનો જે બેક્ટેરિયા છે એ ચલો ધારો કે મારા આંત્રમાં ચલો મારા જઠરની અંદર રહેવા આવ્યો છે રેડી એને સ્થાન કયું પસંદ કર્યું છે તો કે જઠર ચલો મારા આંતર માર્ગ માં આવ્યો છે તો એ મારા ઘરની અંદર રહેવા આવ્યો છે મારા શરીરમાં રહેવા માટે આવ્યો છે અને પરોપ જીવન ગુજારવું છે તો એને મારા નિયમ પ્રમાણે ચાલવું પડશે મારા શરીરની અંદર જેવું વાતાવરણ છે એ વાતાવરણ પ્રમાણે એને સેટ થવું પડશે રેડી એટલે બેક્ટેરિયા જો મારા આંતર માર્ગમાં આવ્યો હોય ધારો કે એ જઠરની અંદર આવ્યો છે તો જઠરની જે પીએચ છે ને એ પીએચ સામે બેક્ટેરિયા જીવિત રહેવો જોઈએ રેડી જઠરની અંદર જે ઉત્સેચકો કોઈ હોય કોઈ અંતસ્રાવનો સ્ત્રાવ થતો હોય એ બધા સામે લડી શકવાની કેપેસિટી બેક્ટેરિયામાં હોવી જોઈએ યાની કે કોઈ પણ રોગકારક હોય પછી બેક્ટેરિયા હોય વાયરસ હોય ફૂગ હોય પ્રજીવ હોય કે કૃમિ હોય જો એ કોઈ બીજા શરીરની અંદર પરોપ જીવન ગુજારવા જાય તો એને યજમાનના શરીરના વાતાવરણ સામે એને લડવું પડશે તો જ એ ત્યાં રહી શકશે બાકી યજમાન શરીરમાં એ પોતે જીવિત નહીં રહી શકે તો રોગના લક્ષણ નહીં જોવા મળે રેડી એટલે આ રીતના જે રોગકારક યાની કે પેથોજન્સ છે કે જે આપણા શરીરની અંદર એન્ટ્રી મારી અને રોગ ફેલાવવા માટે જવાબદાર છે એને તો પહેલા આપણા શરીર હારે એને સેટલમેન્ટ સાધવું પડશે એને અંદરનું જે આપણા શરીરનું જે આંતરિક વાતાવરણ છે આ વાતાવરણ સાથે એને પહેલા સેટ થવું પડશે અનુકૂલન સાધવું પડશે રેડી પછી એ પોતાના લક્ષણો બતાવશે અને એના લીધે આપણા શરીરના જે કાર્ય છે આ કાર્યની અંદર ખલેલ પહોંચશે જેને આપણે ડિઝીઝ અવે રેડી આપણે કીધું ને કાલ ડિઝીઝ નો ફૂલ ફોર્મ કર્યું હતું ડિઝ યાની કે અવે એઝ યાની કે હરામ થઈ જવું યાની કે આરામ હરામ થઈ જવો આરામ રેડી એટલે આ રીતના ડિઝીઝ યાની કે આપણા શરીરના અંગ અને અંગતંત્ર ઉપર અસર થશે અને આપણું શરીર જે છે અમુક લક્ષણો બતાવશે રેડી એટલે આ જે રોગકારક છે એના વિશેની માહિતી કે રોગકારક પરોપ જીવન ગુજારે છે યજમાનના શરીરની અંદર એન્ટ્રી મારશે અને યજમાનના શરીરના વાતાવરણ સાથે એને સેટ થવું પડશે અને જે યજમાન છે એ પોતે પોતાની રોગ પ્રતિકારક શક્તિ એની ઓછી થઈ જશે એનો પ્રતિકાર નહીં કરી શકે આથી એના શરીરના કાર્યની અંદર ખલેલ પહોંચી જશે અથવા તો એનો કાર્યક્ષમતા જે છે એ ધીમી પડવા માંડશે રેડી એટલે આ રીતના રોગકારક જે છે એ રોગ કરવા માટે જવાબદાર છે હવે આપણે જે રોગના જે બે પ્રકારો છે એમાં આપણે જેનો પહેલો પ્રકાર છે ચેપી રોગો રેડી ઇન્ફેક્શિયસ ડિઝીઝ વિશેની આપણે માહિતી લઈએ આપણો નેક્સ્ટ ટોપિક છે ચેપી રોગો યાની કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ જેની ડેફિનેશન મેં તમને આપેલી છે ઇન્ફેક્શિયસ ડિઝીઝ એટલે શું તો કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિની અંદર જ્યારે કોઈ રોગ ઇઝીલી ફેલાઈ જતો હોય તો એવા પ્રકારના રોગને ચેપી રોગ અથવા તો ઇન્ફેક્શિયસ ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે છે રેડી હવે ઇન્ફેક્શિયસ ડિઝીઝની અંદર તો ઘણા બધા ઉદાહરણ આવે છે ધારો કે કોઈ રોગ બેક્ટેરિયા દ્વારા થતો હોય તો આપણે એને બેક્ટેરિયાજન્ય રોગ કહેશું વાયરસ દ્વારા જ્યારે રોગ થતો હશે તો વાયરસજન્ય રોગ કહેશું જો પ્રજીવ દ્વારા રોગ થતો હશે તો આપણે એને પ્રજીવજન્ય રોગ કહેશું કૃમિ દ્વારા કોઈ રોગ થતો હશે તો કૃમિજન્ય રોગ કહેશું ફૂગ દ્વારા થતો હશે તો ફૂગજન્ય રોગ કહેશું રેડી એટલે આપણા જે સિલેબસ છે એની અંદર અમુક બેક્ટેરિયાજન્ય રોગની અંદર ખાસ કરીને ટાઇફોઇડનો સમાવેશ છે એક ન્યુમોનિયા નામના રોગ વિશેની તમને માહિતી આપેલી છે ત્યારબાદ આપણે વાયરસ દ્વારા જે શરદી થાય છે એની માહિતી આપણે લેવાની છે ત્યારબાદ આપણે હાથીપગાની માહિતી લેવાની છે અમુક પ્રજીવ દ્વારા જે મલેરિયા નામનો રોગ થાય છે એના વિશેની માહિતી આપણે લેશું કેન્સર વિશે જે બિનચેપી રોગ છે કેન્સર જે છે એ બિનચેપી રોગ છે આપણે એના વિશેની પણ માહિતી લેશું અને ત્યારબાદ આપણે લાસ્ટમાં એઇડ્સ વિશેની માહિતી લેશું રેડી એટલે આપણો જે સિલેબસ છે એની અંદર ટાઇફોઇડ ન્યુમોનિયા શરદી મલેરિયા હાથીપગો કેન્સર અને એઇડ્સ અને દાદર અને ખરજો રેડી આપણે આટલા રોગ વિશેની માહિતી આ ચેપ્ટરની અંદર લેશું જેમાં અમુક જે છે એ ચેપી રોગ છે અને અમુક જે છે બિનચેપી રોગ છે રેડી હવે અત્યારે હું તમને ચેપી રોગ વિશેની માહિતી આપું છું તો એના માટે પહેલા તો આપણે એની વ્યાખ્યા ક્લિયર કરવી પડે કે ચેપી રોગ એટલે શું
तो कि जे रोग एक व्यक्ति माथी बीजा व्यक्ति मा इजीली ट्रांसफर थतो होय एवा प्रकारना रोग ने चेपी रोग तरीके ओळखवामां आवे छे। हवे आपणे चेपी रोग मा पहेलो डिजीज लईए टाइफॉइड। ठीक हवे कोई पण रोग विशेनी माहिती ज्यारे तमने लखवानी कहे तो तमारे पहेला तो ए रोग माटे जवाबदार रोग कारक कोण छे पहेला तमारे पहेला स्टेप मा आनी माहिती आपवानी, त्यारबाद रोगना लक्षणों शुं छे एना विशेनी माहिती आपवानी, त्यारबाद रोग फैलावा माटे जवाबदार वस्तु शुं छे एनी माहिती आपवानो, एनो सेवन काळ केटला समयनो छे एनी माहिती आपवानी, सारवार माटे तमे शुं करी शको एना विशेनी माहिती आपवानी, त्यारबाद जो एना माटे कोई टेस्ट करवामां आवता होय आइडेंटिफाई करवा माटे तो ए टेस्ट विशेनी माहिती आपवानी। रेडी, एटले आ रीतना मेडिकल फील्डमां क्यारे पण तमने जो कोई पण रोग विशेनी माहिती आपवानी कहे तो तमारे आ बधा एना जे स्टेप छे ए स्टेप टू स्टेप तमारे जे वर्क जे छे ए करवानुं रहेशे। रेडी, तो पहेला टाइफॉइड, तो के टाइफॉइड करवा माटे जवाबदार कोण छे, तो के टाइफॉइड जे छे एक प्रकारनो बेक्टेरिया जन्य रोग छे। रेडी, टाइफॉइड जे छे ए केवा प्रकारनो रोग छे, तो के टाइफॉइड जे छे ए बेक्टेरिया जन्य रोग छे। ठीक, टाइफॉइड माटे जवाबदार कोण छे, तो के टाइफॉइड माटे जो कोई जवाबदार होय तो ए छे बेक्टेरिया। रेडी, बेक्टेरिया नुं नाम तमारे आपवानुं रहेशे, यानी कि जो तमने कहे कि टाइफॉइड माटे रोगकारक कोण छे तो के टाइफॉइड माटे रोगकारक साल्मोनेला टाइफी नामनो बेक्टेरिया छे। रेडी, आ बेक्टेरिया ने जो तमे माइक्रोस्कोपमां जोशो, कारण के आ बधा शुं छे सूक्ष्मजीवो छे, नरी आंखे तमे नहीं जोई शको। रेडी, तमे ज्यारे साल्मोनेला टाइफी नामना बेक्टेरिया ने ज्यारे तमे माइक्रोस्कोपमां जोशो तो तमने आ रीतना सड़ी आकारनो बेक्टेरिया देखाशे, केवो आ सड़ी जे होय ने आ रीतना बेक्टेरिया होय छे। सड़ी आकारનો એટલે જ્યારે સાલ્મોનેલા ટાઇફી જે છે એ જ્યારે કોઈ પણ સજીવ શરીરના શરીરની અંદર જ્યારે એન્ટર થશે એટલે આ ટાઇફોઇડ નામનો રોગ થશે। હવે આ જે સાલ્મોનેલા ટાઇફી, રેડી, આપણે કીધું એ પ્રમાણે કેવો હોય છે, પરોપજીવી હોય છે, યજમાન તરીકે કોને પસંદ કરશે તો કે મનુષ્યને। રેડી, હવે એનું જગ્યા કઈ છે, શરીરમાં કે કઈ જગ્યા ગોતશે, તો કે મનુષ્યના શરીરમાં જ્યારે એ મહેમાન ગતિ કરે છે ત્યારે એ યજમાનના શરીરના આંતરમાર્ગની અંદર રહેશે। રેડી, આની જગ્યા કઈ છે, તો કે આંતરમાર્ગ। હવે જ્યારે આ રોગકારક કોઈ પણ સજીવના શરીરમાં એન્ટર થશે ત્યારે કેવા લક્ષણો બતાવશે, જો તમને ટાઇફોઇડ થયો હોય તો તમને કેમ ખબર પડશે કે તમને ટાઇફોઇડ થયો છે? રેડી, ધારો કે આ બેક્ટેરિયા એન્ટ્રી માં આવી, એટલે શું થશે, તમને એક થી બે અઠવાડિયા સુધી તાવ આવશે। રેડી, ટેમ્પરેચર જે છે એ 39°C to 40°C એમ ધીમે ધીમે વધતો જશે, કારણ કે મનુષ્યના શરીરનો નોર્મલ ટેમ્પરેચર કેટલું છે, તો કે 37°C, યાની કે 37°C જેટલું છે। રેડી, જેમ ટેમ્પરેચર વધશે એટલે આપણે શું કહીએ છીએ કે વ્યક્તિને તાવ આવ્યો છે। રેડી, એટલે ધીમે ધીમે શરીરનું ટેમ્પરેચર વધતું જશે એક થી અઠવાડિયા સુધી, ત્રીજા અઠવાડિયામાં થશે તો ટેમ્પરેચર હાઈ થશે, પછી શું થશે, સતત તાવ રહેશે, નબળાઈ આવવા માંડશે શરીરની અંદર, પેટમાં દુખાવો થશે, આમ ચુકાવતી હોય એવું લાગશે, કબજિયાત જેવું થશે, માથું દુખાવાનો પ્રોબ્લેમ થશે, આ ઉપરાંત ભૂખ ન લાગવી। રેડી, આ બધા જે છે એ ટાઇફોઇડના લક્ષણો છે, સતત તાવ આવવો, નબળાઈ, પેટમાં દુખાવો, કબજિયાત, માથું દુખવું અને ભૂખ ન લાગવી। રેડી, હવે જોઈએ આ રોગ જે છે કઈ રીતના ફેલાય છે, કે ભાઈ આ સાલ્મોનેલા ટાઇફી નામનો બેક્ટેરિયા છે મહેમાન ગતિ કરવા માટે આપણા શરીરમાં આવ્યો, તો એ આપણા શરીરમાં આવ્યો કેમ, એના માટે વાહક કોણ છે, તો કે રોગ ફેલાવા જો તમે કોઈ પણ ઉઘાડો ખોરાક, યાની કે ઢાંકા વગરનો કોઈ ખોરાક હોય અથવા તો કોઈ દૂષિત પાણી, યાની કે તમે સ્વચ્છ કરેલું પાણી જ્યારે તમે નહીં પીઓ, ત્યારે આ જે સાલ્મોનેલા ટાઇફી જે છે આપણા શરીરની અંદર એન્ટ્રી મારવાની પૂરેપૂરી શક્યતા રહેશે। તો કે કઈ રીતના, તો કે અહીં વાહક તરીકે માખી હોય છે। રેડી, જ્યારે ટાઇફોઇડ નામનો જે વ્યક્તિ છે એ પોતાના મળની અંદર જ્યારે આ બેક્ટેરિયા બહાર કાઢશે ત્યારે જો એના મળ ઉપર માખી બેસશે તો એ માખી શું છે પછી ઉડે અને ખુલ્લા ખોરાક ઉપર બેસશે અથવા તો પાણી ઉપર બેસશે, દૂષિત પાણી જેને આપણે કહીએ છીએ, ખુલ્લો ખોરાક, ઉઘાડો ખોરાક। રેડી, એના પગ ઉપર શું છે, બેક્ટેરિયા જે છે ચોટી ગયા હશે એટલે એ ફેલાશે માખી દ્વારા, શું અહીંયા તમારા ખોરાકમાં અથવા પાણીમાં, જો તમે એવો દૂષિત થયેલો ખોરાક અને તમે પાણી પીશો એટલે શું થશે, મુખ દ્વારા એ જે બેક્ટેરિયા જે છે સાલ્મોનેલા ટાઇફી નામનો બેક્ટેરિયા એ શું છે તમારા શરીરની અંદર એન્ટ્રી મારશે, પછી એને ગમે છે શું, તો કે આપણો આંતરમાર્ગ ગમે છે। રેડી, એટલે ત્યાં જશે અને આવા બધા લક્ષણો બતાવશે। રેડી, એટલે શું થશે, આપણા અંગ અને અંગતંત્ર ઉપર
થશે અને આપણો શરીર જે છે આવા પ્રકારના લક્ષણો બતાવવા માંડશે રેડી એટલે આ રીતના દૂષિત ખોરાક અને દૂષિત પાણી જે છે આ આ રીતના ટાઇફોઇડ ફેલાવવા માટે યાની કે સાલ્મોનેલા ટાઇફીમાં વાહક તરીકે માખી છે હશે એ આપણા શરીરની અંદર બેક્ટેરિયા છે જેને એન્ટ્રી કરાવવા માટે જવાબદાર છે હવે આ જે રોગ છે એનો સેવન કાળ યાની કે મેક્સિમમ કેટલા દિવસ સુધી આ બેક્ટેરિયા જે છે આપણા શરીરની અંદર રહી શકે છે सेवन कार्ड तरीके ओळखवामां आवे छे कोई पण सूक्ष्म जीव छे एनो सेवन कार्ड होय छे अमुक समय रेडी तो आज बेक्टेरिया जे छे एनो सेवन कार्ड एक थी त्रण अठवाडिया सुधीनो छे वधीने एक थी त्रण अठवाडिया एटले सरेराश बे अठवाडिया जेवुं गणवानुं त्यां सुधी तो आ बेक्टेरिया तमारा शरीरमां रहेशे एटले जीवित रहेशे रेडी हवे सारवार जो टाइफोइड थयो होय तो डॉक्टर सारवारमां शुं आवशे तो के सारवारमां एने एंटीबायोटिक ज आपवी पड़शे आ बेक्टेरिया जे छे एने टूंकमां मारवाना छे इन्फेक्शन रेडी એટલે આ રીતના એન્ટીબાયોટિક્સ દવાઓની ટ્રીટમેન્ટ આપશો એટલે આ રોગ જે છે એ સારવાર થશે હવે આ રોગ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે તો કે તમારે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે આ એક પ્રકારનો ટેસ્ટ છે જેના દ્વારા સાલ્મોનેલા ટાઇફી છે એ તમને માઇક્રોસ્કોપમાં દેખાશે એની અંદર અમુક કેમિકલ્સ ને એ બધું યુઝ કરવામાં આવે છે એટલે આ રીતના એ ટેસ્ટનું નામ છે વિડાલ ટેસ્ટ એટલે આ રીતના વિડાલ ટેસ્ટ દ્વારા જે ટાઇફોઇડ નામનો જે રોગ છે એ આઈડેન્ટિફાઈ થતો હોય છે હવે टाइफोइड विषय तमने एक बीजी पण माहिती आपी छे के सौ प्रथम जे टाइफोइड जे रोग छे एक रसोयन यानी कि एक रसोई करवा वाला एक बेन हता पोते एने सौ प्रथम आ जे साल्मोनेला जे टाइफी नामनो जे बेक्टेरिया छे सौ प्रथम वाहक तरीके मेरी मेलोन रेडी ए लेडी नु नाम शू छे तो कि मेरी मेलोन नामना एक बेन छे मेरी मेलोन आ एक रसोयन हता મેરી મેલોન જે છે એક રસોયણ હતા એના શરીરની અંદર સૌપ્રથમ આ જે સાલ્મોનેલા ટાઇફી નામનો બેક્ટેરિયા જે છે સૌપ્રથમ એના શરીરમાં એન્ટ્રી મારી દીધી એ પોતેનો વ્યવસાય શું હતો તો કે રસોયણ હતા રસોયણ હતા એટલે પોતે ત્યાં રસોઈ બનાવતા અને ખોરાક બધાને ખવડાવતા તો આ વ્યક્તિના શરીરમાં જ્યારે આને એન્ટ્રી મારી ત્યારબાદ શું છે વાહક તરીકે ત્યાં માખી ને એવું બધું હશે એટલે બધાને છે દૂષિત ખોરાક ને દૂષિત પાણી ગયું રેડી એટલે ઘણા વર્ષો સુધી આ મેરી મેલોન જે છે એ ટાઇફોઇડ ના વાહક તરીકે એનો એને કામ કર્યું હતું રેડી એટલે મેરી મેલોન જે છે એને એક બીજું નામ આપી દીધું છે મેરી ટાઇફોઇડ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે પોતે એક ટાઇફોઇડ ના વાહક તરીકે એનો એને ત્યાં કામ કર્યું હતું રેડી એટલે આ ટાઇફોઇડ ની થોડીક હિસ્ટ્રી તમારા સિલેબસ ની અંદર એન્ટર કરેલી છે આ રીતના રેડી એટલે તમને ઇન્ફેક્શિયસ ડિઝીઝ માં કોઈ પણ એક ઇન્ફેક્શિયસ ડિઝીઝ વિશેની માહિતી આપો તો આપણે હજી ઘણા બીજા ઇન્ફેક્શિયસ ડિઝીઝ ભણવાના છે એમાંનો આ એક છે ટાઇફોઇડ રેડી એટલે આ રીતના કોઈ પણ રોગ વિશેની માહિતી આપવાની કે તો એ રોગકારક ની માહિતી આપો ત્યારબાદ શરીરમાં કેવા લક્ષણો અથવા ચિહ્નો બતાવશે એની માહિતી આપો એનો ફેલાવો કઈ રીતના થાય છે એ માહિતી આપો વાહક તરીકે કોણ કામ કરે છે હોય તો સમજાવો સેવન કાર્ડ આપી દો એની સારવાર શું છે ટેસ્ટ શું છે એ બધાની માહિતી તમે આપશો એટલે તમારો આખો ટોપિક જે છે ઓવર થઈ જશે રેડી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પછીના ડિઝીઝ વિશેની માહિતી લેશું ઓકે થેન્ક યુ